सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनो प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरितम सागर ग्रंथनी अंदर पूर नवमो ने तरंग छप्पन एमा छेल्ले एम कथा लखे छे के भगवान श्रीहरि बोटादनी अंदर जमाड़वा माटे जयरे हमीर खाचरना दरबार में बैठा छे त्यारे गर्मीनो समय होय मोना जोशी अने नरसिंह विप्रा बन्ने जन वीरनना पंखा लईने आव्या छे અને ભગવાનને પવન નાખે છે ત્યારે ભગવાન બહુ રાજી થયા છે અને ભગવાન હમીર ખાચર ઉપર રાજી થઈને એવી વાતો કરે છે કે અમને સમય પ્રમાણે કહ્યા વિના કોઈ સેવા કરે તો બહુ ગમે છે આવી ભગવાને વાત કરી પછી ભગવાને કીધું કે મૂળજી બ્રહ્મચારીને યાદ કરીને કીધું અમારે મૂળજી બ્રહ્મચારી એવા સેવક છે અનુવૃત્તિવાળા પણ છે અને સાથોસાથ મહાન નિષ્કામી છે એ મહારાજે મૂળજી બ્રહ્મચારીના સદગુણોની વાત હમીર ખાચર પાસે કરી અને આધારાનંદ સ્વામીએ ત્યાં નોંધ્યું ને મુક્તાનંદ સ્વામીએ કીધું કે શ્રીજી મહારાજ આવી રીતે પોતાના એકાંતિક ભક્તો પાસે જ પોતાની અંગત વાત કરતા દરેકની પાસે વાત કરતા નહીં અને ત્યાં આગળ ભગવાન જમતા જમતા આ બધી વાત કરે છે એ વાત સ્વામીએ લખી હતી આગળ આધારાનંદ સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર નવમું તરંગ 57 શ્રી હરિ સો કંસાર કુ જેવર હે જેહી વાર દૂધ શક્કર લિયે ભાત તબ જેવત ભય કર પ્યાર દૂધ ભાત જેવર હે ઉજબ નિરસે કર દોવાય રૂમાલ લઈ લો વત ભય મુખવાસ હી લેવાય રૂમાલ લઈ લો વત ભય મુખવાસ હી લેવાય જ્યારે શ્રીહરિ કંસાર જમી રહ્યા ત્યારે દૂધ સાકર અને ભાત લીધો તે પ્રેમથી જમ્યા જ્યારે દૂધ અને ભાતને જમી રહ્યા ત્યારે પાણીથી હાથ ધોવડાવ્યા રૂમાલથી હાથ લૂછ્યા અને મુખવાસ લીધો શ્રી હરિ જે જમ્યા હતા તે થાળની પ્રસાદી દરબાર હમીર ખાચરને આપી અને બે સંતના પૂરતી પ્રસાદી મૂકી રાખી જે પછી નિત્યાનંદ સ્વામીને તે આપી પછી જે પાર્ષદો હતા તેમને જમવા બેસાડ્યા અને પોતે આવીને પ્રસન્ન મુખે પલંગ ઉપર બેઠા બોટાદના જે વણિક હરિભક્તો હતા એ બધા આપણને પ્રસાદી મળે આવો સંકલ્પ કરીને સાકર પેંડા બરફી પતાસા દ્રાક્ષ અને ખારેક વગેરે વસ્તુઓનો પોતપોતાના થાળ ભરીને લાવ્યા હતા શ્રીજી મહારાજ પોતે જમ્યા બે સંતો પૂરતી પ્રસાદી રાખી નિત્યાનંદ સ્વામીને આપી પાર્ષદોને જમાડવા બેસાડ્યા બોટાદના અદા શેઠને બધાને ભગવાનની પ્રસાદીની ભૂખ હતી
એટલે બધોય સૂકો મેવો ભગવાન માટે લઈને આવ્યા, પેંડા બરફી એવા ફરાળી મિષ્ટાન લઈને આવ્યા અને ભગવાન આગળ ધર્યા છે. ભગવાન આગળ વિનંતી કરી અદા શેઠે, આપ આપ લાય ભર થાલા. અદા શેઠ બોલે ઉતત કાલ વિનતી કરત શ્રી હરિ કરજો રે, વિનતી કરત શ્રી હરિ કરજો રે, તુમારે પ્રસાદ કો ભાવ ભયો રી, તુમારે પ્રસાદ કો ભાવ ભયો રી. અદા શેઠ હાથ જોડીને ભગવાનને વિનંતી કરવા લાગ્યા, હે મહારાજ, સૌને આપનો પ્રસાદ લેવાનો ભાવ થયો છે, તમારો પ્રસાદ મળે એવો અમને ભાવ છે. અન્ન કો પ્રસાદ દુર્લભ હે હમારે, વિપ્ર વંશ કો ન દેત કો વારે, સતસંગ વિન મત પંથ રહે ઓરા, ગુરુ કે પ્રસાદ લેવત જોરા, ગુરુ કે પ્રસાદ લેવત જોરા. અમારે માટે અન્નની પ્રસાદી તો દુર્લભ છે, કારણ કે આપ તે પ્રસાદી ક્યારેય વિપ્રોને તો આપતા નથી. આપના સત્સંગ સિવાયના જે મતપંથો છે તેમાં તો ગુરુનો પ્રસાદ મહિમાના જોરથી લે છે. મતપંથોની અંદર આવો બધો અધર્મ ચાલતો એ અદા શેઠે જોયેલો, એટલે અદા શેઠ કહે છે કે બીજે બધે મતપંથોમાં તો ગુરુનો પ્રસાદ મહિમા જાણીને જોરથી લે છે. તેઓ સંતો કે ગુરુનો પ્રસાદ લેવામાં કોઈ પણ પ્રકારનો વટાળ ગણતા નથી. વર્ણથી આશ્રમને ઉત્તમ કહે છે, કઈ જાતિમાં જન્મ થયો તેની વાત તો જુદી જ છે. આપણે ત્યાં વર્ણના પણ ધર્મો છે અને આશ્રમના પણ ધર્મો છે, જેને વર્ણાશ્રમ કહેવાય છે. શ્રીજી મહારાજે ભગવાનના ભક્તનું જ મહાત્મ્ય કીધું છે. જે ભગવાનનો ભક્ત છે એ સ્વપચ હોય તો બ્રાહ્મણથી પણ શ્રેષ્ઠ છે એવું શ્રીમદ્ ભાગવત પણ કહે છે. શ્રીજી મહારાજનો પણ એ જ મત છે. પણ શ્રીજી મહારાજે વર્ણ પ્રમાણેના જે ધર્મો છે એને પણ બાદ પમાડ્યો નથી, એને રાખીને શ્રીજી મહારાજે બધું જ મહિમા કીધેલો છે. શ્રીજી મહારાજે જે જે ધર્મો જ્યારે જ્યારે પણ વર્ણન કર્યા, જ્યારે જ્યારે એપ્લાય કર્યા, ત્યારે શ્રીજી મહારાજે પૂર્વના શાસ્ત્રો, સમાજની વ્યવસ્થા એ બધાને ધ્યાનમાં રાખીને તમામ ધર્મોનું પાલન કરાવ્યું છે. શ્રીહરિએ તેમને કહ્યું, બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના કોઈ સાધુ થયા હોય તો તેનો પ્રસાદ લેવામાં બાદ નથી. અને તે તો સત્ય, ત્રેતા અને દ્વાપરે ત્રણ યુગમાં કહ્યું છે, અને કળિયુગમાં તો પ્રસાદ લેવાનો દોષ કયો છે. કળિયુગમાં તો બુદ્ધિ કળિયુગના સમાન થઈ જાય છે, કારણ કે ચંડાળ સુધીના મનુષ્ય છાની રીતે ભેખમાં સાધુ થઈને બેસી જતા હોય છે, માટે પ્રસાદ લેવાનો બાદ કયો છે. કેટલાક તો માનો શોખને કારણે છાના છૂપા નાગર બ્રાહ્મણની નાતમાં પણ બેસી જાય છે. આ શ્રીજી મહારાજે વાત કરે છે એ સહજ રીતે આપણને સમજાય કે ના સમજાય, પણ અત્યારે તમે જ્યાં જુઓ ને ત્યાં રાજસ્થાની બ્રાહ્મણો, કેટલા બધા રાજસ્થાની બ્રાહ્મણો, કેટલી જગ્યાએ એવું થાય છે રાજસ્થાની બ્રાહ્મણ ઓળખશું, આજે કોઈ પણ આ આ જાતિનો છે એની ઓળખશું. આજે બધા પહેરવેશો સમાન થઈ ગયા, પહેલા તો પહેરવેશ ઉપરથી ઓળખાઈ જતા કે આ જ્ઞાતિના છે, એની રહેણી કેની પરથી ઓળખાય છે, આ તો કોઈ ઓળખાય જ નહીં. હવે અત્યારે ઓળખાણ એક રહી ગઈ, દરેકની અંદર કંઈક ચિહ્ન રહી ગયું, તો કે ભાઈ બ્રાહ્મણની ઓળખાણ તો કે જનોઈ, ત્રણ દોરાવાળી જનોઈ, નવ દોરાવાળી જનોઈ મળે એટલે બ્રાહ્મણ સાચો, તરત એને બ્રાહ્મણ માની લે. એક વખત સંસ્થાની અંદર
રસોયા તો હોય ને હરિભક્તોને, છોકરાઓની રસોઈ કરવાની હોય ત્યાં, એટલે રસોયાને રસોયાને બે બાબત પગાર બાબતે ઝઘડો થયો. ઘણી બધી સંસ્થાઓમાં આવું થાય, ઝઘડો થયો, ઝઘડો થયો એની અંદર ઝઘડા થાય એટલે પછી પેલો બોલી જાય કે તું ક્યાં બ્રાહ્મણ છો, અને ઝઘડો થાય એમાંથી પછી ખબર પડે કે આ આ છે એમ થાય. હવે એવા તો માની લો કે તો કોઈ સંસ્થાઓમાં ક્યાંક હરિભક્તો માટે કે છોકરા માટે રસોડું કરવાનું હોય, પણ ક્યાંક સંતોના રસોડા સુધી પહોંચી જાય તો કેટલું મોટું નુકસાન થાય. અને એનું પ્રાયશ્ચિત પણ કેમ થાય, એનું પ્રાયશ્ચિત કરવું પડે ખબર પડ્યા પછી. આવું ઘણી બધી જગ્યાઓએ થતું હોય છે, આજે પણ થાય છે. અને શ્રીજી મહારાજ વખતે પણ આવું થતું એ મહારાજે અહીં કીધું કે એવી રીતે ઘણા શોખ માટે નાગર બ્રાહ્મણની નાતમાં પેસી જાય છે. એનો અર્થ એ નથી કે ભગવાનનો ભક્ત હોય તો એની બહુ મોટી કિંમત છે, ગમે તે જ્ઞાતિમાં જન્મેલો હોય, ગમે ત્યાં જન્મેલો હોય, ચાહે ભીલ જ્ઞાતિમાં જન્મેલો હોય, પરંતુ જો એ ભગવાનનો ભક્ત છે. સબરી ભીલ જ્ઞાતિમાં જન્મેલા હતા પણ સબરી ભક્ત ગણાના, શાસ્ત્રોમાં એનું નામ લખાનું. ભગવાનને એની સાથે મતલબ નથી તમે કયા કુળમાં જન્મ્યા છો, ભગવાનને તો એની સાથે મતલબ છે ભગવાન સાથે કોને સંબંધ છે, ભગવાનનો કોને કેટલો મહિમા છે, ભગવાનની કોને કેટલી ભક્તિ છે. ભગવાન તો એ જ જોવે છે, પણ હા, ભગવાન એ પણ જોવે છે કે જે વર્ણાશ્રમના ધર્મ છે એને પણ શ્રીજી મહારાજ પાળવાના હિમાયતી છે. હમણાં જ આપણે શનિવારે અલીભાઈનું આખ્યાન સાંભળ્યું, તો અલીભાઈ મુસ્લિમ જ્ઞાતિના ભક્ત હતા, ભગવાન સ્વામિનારાયણના પાકા ભક્ત થઈ ગયા હતા, પણ અલીભાઈને જ્યારે અંતકાળ આવ્યો અને એમને થયું કે હવે મારો દેહ છૂટવાનો છે, ત્યારે મંદિરમાંથી ઊભા થઈને અભેશી બાપુને એમ કીધું કે હું જઉં છું અભેશી દરબાર મારે ઘેર, કારણ કે મારું મૃત્યુ જો અહીં થાય તો મારા બીજા સંબંધીઓ અહીં સુધી આવે એ બરાબર યોગ્ય ના કહેવાય, કારણ કે સત્સંગી તો હું એકલો છું, બીજા કોઈ છે નહીં, એટલે હું ઘરે જઉં, ઘરે જઈને દેહ મૂકીશ. મુસ્લિમ ભક્ત અલીભાઈ ઘરે જઈને દેહ મૂકે છે, અને પછી એના વિધિ પ્રમાણે એ લોકો જેમ એમની વિધિમાં કરતા હોય એ પ્રમાણે એના દેહનો અંતિમ વિધિ થયો, પરંતુ અલીભાઈનો આત્મા ભગવાનને મળી ગયો. એટલે ભગવાનના ભક્તોએ કોઈ જે ઋષિમુનિઓના લખેલા ધર્મો છે, શાસ્ત્રોના કીધેલા જે ધર્મો છે, એ ધર્મને રાખીને બધી જ વસ્તુ રાખવાનો શ્રીજી મહારાજનો મત છે. અને ભગવાનના ભક્તનું મહાત્મ્ય પણ ઘટવું ના જોઈએ, એ ચાહે ગમે ત્યાં જન્મેલો હોય. રોહિદાસ ચમાર જ્ઞાતિમાં જન્મેલા હતા, પણ રોહિદાસ ભક્તની કિંમત છે, વૈષ્ણવોમાં સૌથી સર્વશ્રેષ્ઠ ગણાય એવી એમની ભક્તિ હતી, પણ ચમાર જ્ઞાતિમાં હતા એટલે જે કાંઈ ધર્મ ત્યાં લાગુ પડતો હોય એ તમામ ધર્મો ત્યાં લાગુ પડી જાય. શાસ્ત્રના કાયદાઓ જે છે એને રાખીને ભગવાન રાજી થાય છે. જ્યારે તેની ખબર પડે ત્યારે તેની નાતમાંથી કાઢી મૂકે, પછી ખબર પડે કે આ તો નાગર બ્રાહ્મણ નોય ત્યારે એને નાતમાંથી કાઢી મૂકે, પછી પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થાય છે, પણ પહેલેથી તપાસ કરીને જોતા નથી. આજ તો આ બધું કંઈ રહ્યું જ નથી, હજુ અમુક વર્ષો પછી તો કાંઈ રહેવાનું નથી, અહીં આવે ને અહીંના છોકરા અહીં આગળ લગ્ન કરી લે, હવે ક્યાં આ બધું રહે, કશું રહે નહીં. સત્સંગ કરો, ભગવાન ભજો, કળિયુગમાં તો ભગવાનના નામ મંત્રનો જપ કરો અને ભગવાનની ભક્તિ કરો, એટલે પાર. આ કળિયુગની અંદર એ જ પાર પડવાનું સાધન છે, આગળ જતા તો એ જ થઈ જવાનું છે. હજુ વરી થોડું ઘણું આ કથા વાર્તાના માહોલો છે એટલે દેખાય છે, બાકી જતે દિવસે આ પાડવું, આ કરવું, આ કરવું, એ તો જા જા લોકોને અત્યારે મગજમાંથી નીકળતું જાય છે. કેટલા ભગવાનના ભક્તો એવા છે, વંદન કરવાની ઈચ્છા થાય કે અત્યારે આ યુગમાં પોતે સ્ટોરોમાં જાય, જોબો ઉપર જાય, આવીને સ્નાન કરે છે. સ્નાન કર્યા પછી ઘરના કપડાં જુદા રાખે છે ને પછી જ કિચનમાં જવાનું, પછી જ બધે ઘરની અંદર ઠાકોરજીની આરતી આદિ બધું પછી કરવાનું. નાતા 5 મિનિટ થાય પણ જોબના કપડાં, સ્ટોરના કપડાં બધું જુદું રાખે,
અને ભગવાનની સેવા માટે ભગવાનનું રસોડું કરવાનું, ભગવાનનો થાળ કરવાનો, ભગવાનની આરતી માટે કપડાં જુદા રાખે, ગમે ત્યાં ફરીને ગમે ત્યાં અડીને એ ભગવાનના ભક્તો પોતાના ઘરની અંદર ક્યાંય કોઈ જગ્યાએ અડતા નથી, એવા ભગવાનના ભક્તો અમેરિકામાં છે. એને જોઈને આશ્ચર્ય થાય કે આ કળિયુગની અંદર સત્યુગ નહીં, આ બ્રહ્મયુગ છે. જે શાસ્ત્રોમાં લખ્યું છે ખોટું કેવી રીતે હોય? શાસ્ત્રો કહે છે પાપી વ્યક્તિનો જો સ્પર્શ થાય તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. પ્રથમના 18માં શ્રીજી મહારાજ કહે છે કોઈ પાપી વ્યક્તિનો સ્પર્શ પુણ્યશાળીને જો થાય તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. તો આપણે જ્યાં દુનિયામાં ફરવાનું છે, જ્યાં તમારે જવા આવવાનું થાય છે, ત્યાં બધા પુણ્યશાળી જ નથી હોતા ને. ત્યાં તો ઘણા લોકો એવા પણ હોય કે જે કર્મ આપણે ક્યારેય વિચાર્યું ના હોય એવું કર્મ કરવાવાળા પણ હશે. આપણે પ્લેનોમાં જર્ની કરવાની થાય, ગમે તે જગ્યાએ કોઈ જગ્યાએ તમારે એવી જગ્યાએ જવાનું થાય. અમારે તો મોટે ભાગે પ્લેન સિવાય ક્યાંય ઈતર તો બજારના કોઈ વ્યક્તિ પાસે જવાનું થાય નહીં. અમારું મોટામાં મોટું જ્યારે જવાનું થાય કંઈક બહાર ત્યારે પ્લેનનું એક મોટા મોટું છે, બાકી બીજે ક્યાંય અમારે બહુ જાજુ હોય નહીં, પણ તમારે તો રોજનું છે. હવે જે વ્યક્તિઓને સ્પર્શ કરવાનો થાય, અડી જવાય, તો એ વ્યક્તિઓ કેટલાક એવા પણ હશે કે જે આપણી કલ્પનામાં પણ નહીં હોય એવા પાપ કરતા હશે, આપણા વિચારમાં પણ નહીં હોય, આપણે કોઈથી વિચાર્યું પણ નહીં હોય. હવે એનો સ્પર્શ થાય. શાસ્ત્રો કહે છે, શ્રીજી મહારાજ પ્રથમના 18માં કહે છે કે બુદ્ધિ ભ્રષ્ટ થાય. તો બાહ્ય શૌચની પણ જરૂર છે અને આંતરિક શૌચની પણ જરૂર છે. આંતરિક શૌચ વિચારથી થાય છે અને બાહ્ય શૌચ સ્નાનથી થાય છે. એટલે ભગવાનના ભક્તોએ જેને ભગવાનને રાજી કરવા છે, જેને ભગવાનને હૃદયમાં રાખવા છે, એ તમામ ભક્તો એવો નિયમ રાખો કે તમે ક્યાંક બહાર ગયા છો અને તમને એમ થયું કે મેં કોઈ જગ્યાએ ટચ થયો છું, કોઈ વ્યક્તિને ટચ થયો છું, અથવા તો હું ક્યાંક એવી જગ્યાએ અડી ગયો છું. તમે ઓફિસ ઉપર હો અને ત્યાં તમારે ટોયલેટ કે કોઈક એવી ક્રિયા કરવા જવાનું થયું, ઘરના ઘરે તો તમે રૂમાલ હોય સ્નાન કરી લો, પણ ત્યાં ઓફિસમાંથી એવી રીતે જવાનું થયું તો આવીને સ્નાન કરી લો. ગમે ત્યાં અડવાનું થયું હોય, ગમે ત્યાં બેસવાનું થયું હોય, પ્લેનમાં બેસો તો પ્લેનમાં ગમે ત્યાં અડવાનું થયું હોય, આપણે ભગવાનના, હવે ઘર એ ભગવાનનું મંદિર છે, ત્યાં પહોંચ્યા સ્નાન કરી લઈએ, પવિત્ર થઈ જઈએ. એટલું કરવાની અંદર ભગવાનનો રાજીપો બહુ થાય. આપણે તેટલી શુદ્ધિ જાળવીએ તો ઘણું છે. અર્થાત એવાનો ખ્યાલ રાખતા નથી. આ કળિયુગમાં જે નીચ જાતિના લોકો છે તે વર્ણોને અને ભેખને પણ આવી પેસીને વટલાવી દે છે એવું ઘણી જગ્યાએ જોવામાં આવે છે. તે નીચ લોકો જ ધર્મને તોડી નાખે છે. એવા બધાય લોકો હોય કે જેનું આચરણ સારું ના હોય અને એ લોકો ધર્મ જગતની અંદર ઘરે, તો ધર્મ જગતની અંદર કેટલાય લોકોને ધર્મ ભ્રષ્ટ કરે. એ વાત પણ ખાવ સમજી રાખવાની કે આપણે જો ધર્મ પ્રમાણે ન વર્તે, આપણે જો શુદ્ધિ ના રાખી, કોઈ ભગવાનનો ભક્ત છે એ બધી શુદ્ધિ રાખે છે અને આપણે અશુદ્ધ એને જો જમાડી દીધું આપણા હાથનું, આપણે અશુદ્ધિ રાખી આપણી ક્રિયામાં, અને એ જો પેલો ભગવાનનો એકાંતિક ભક્ત છે એને કોઈ પણ જગ્યાએ પહોંચી જાય છે, તે બધું પાપ જેને અશુદ્ધિ રાખી એને લાગે. જેને અશુદ્ધિ રાખી ક્રિયામાં, કોઈ જગ્યાએ અડવામાં, એ બધી જ અશુદ્ધિનું પાપ ઓલો જમ્યો કે ઓલો કંઈ ઉપયોગમાં એને લીધું એને ના લાગે. જેને એને આપ્યું ને, જેને એના માટે બનાવ્યું ને, જેને એના માટે લાવી મૂક્યું ને, એને લાગે. માટે ક્યારેય પણ સંતો તમારે ઘેર આવ્યા હોય તમને પૂછે કે આ ધોયેલું છે, તો ધોયેલું હોય તો જ કેવું ધોયેલું છે. પણ તમને લાજે શરમે તમને એમ થાય કે હવે ધોયેલું નહીં કહીએ તો સંતો પાથરશે શું ને ઓળશે શું, આપણે તો 4 જ ઓછાડ ધોયા છે અને સંતોને તો 6 જોઈએ છે, તો અત્યારે કહી દો ને કે ધોયેલું છે તો સંતો કદાચ ઓઢી લે, પણ સંતોએ ઓઢ્યું પાથર્યું અડ્યા એ બધો દોષ જેને એવું કીધું ધોયેલું છે એને લાગે. હા, સિવાય કોઈ સંત બીમાર છે, કોઈ સંતની અવસ્થા એટલી બધી નાજુક થઈ ગઈ છે, તાવ છે, બીમારી છે, ઠંડી ચડી ગઈ છે, એવો કોઈ પ્રસંગ હોય તો બરાબર છે. પણ આપણું સારું લાગે અને સંતને તકલીફ ના પડે એના માટે
સંતોએ પૂછ્યું કે આ ઓછાડ આ ઓશિકા આ બધું ધોઈને કવર ચડાયા છે, આપણે ધોયા ના હોય, હવે મહેમાનો માટે જે હોય એ રાખી મૂક્યા હોય ને એ જ પછી સંતો આવ્યો ત્યારે સંતોને દઈ દીધા, બે ત્રણ જોડ ધોઈ નાખ્યા છે અને બે ચાર પડ્યા છે, અને પછી સંતોએ પૂછ્યું કે આ બધું ધોયેલું છે, તો કે આ બધું ધોયેલું છે. એવું ક્યારેય પણ કરવું નહીં, કોઈ પણ સાધુ સાથે નહીં, હરિભગત સાથે નહીં, કોઈ વ્યક્તિ સાથે નહીં. આપણને જ્યારે સામેનો વ્યક્તિ ધર્મ પાડવાવાળો હોય અને આપણને પૂછે કે આમાં આવી વસ્તુ છે, આ પ્રકારથી શુદ્ધ થયેલું છે, તો જેવું હોય એવું કહેવું. પણ ઘણા શું કરે કે સારપ રાખવા સારું, અથવા તો ઓલાને જમાડવા સારું. ઓલો હરિભગત પૂછે કે તમારા ઘરમાં હિંગનો ઉપયોગ થાય છે? હવે હરિભગતે પૂછ્યું કે હિંગનો ઉપયોગ થાય છે, તો ઘણા શું કરે કે હવે આને ના પાડશું તો જમશે નહીં આપણે ઘેર, એટલે ખોટું બોલે કે ના ના અમે હિંગ વાપરતા નથી. તમારે ત્યાં ડુંગળી લસણનો પાવડર વાપરો છો? ના ના અમે વાપરતા નથી. હવે ઓલા હરિભગત તો જમી લે, એને તો એમ થાય કે હોટલનું તો હું ખાતો નથી, આપના ઘરમાં નથી વપરાતું, ખાઈ લો. પણ એને ખાધું, એનો દોષ જે ખોટું બોલ્યો એને જાય. આને કશું ના થાય, એને ભલે કદાચ હિંગવાળું ખવાઈ ગયું, ભલે ડુંગળી લસણવાળું ખવાઈ ગયું, એને કશું નહીં થાય. પણ જેને ના પાડી છે ને કે આમાં નથી, એ બધું ભેગું થઈને ઓલા પર ચડે, ના પાડી એની પર જ જાય. સંતોને કોઈ કીધું કે ના ના આ તો બધું કોરું છે, નવું છે, એટલે સંતોએ લઈ લીધું. સંતોને એ લેવાથી દોષ નહીં લાગે, કારણ કે સંતોએ પોતાની ફરજ પૂરી કરી લીધી, એને પૂછી લીધું છે. હવે તમારા વિશ્વાસે એને વાપર્યું, એટલે જેના વિશ્વાસે વાપર્યું એ બધો ટોપલો એના પર જાય. આપતકાળનો ધર્મ આખો જુદો છે, આપતકાળ એ આખો ધર્મ જ જુદો છે. આપતકાળની અંદર કશું જોવાનું નથી, ત્યારે ત્યારે ખાલી જે આપણી મર્યાદા છે એ મર્યાદાને જોવી પડે. આપતકાળ હોય તો એ ડુંગળી લસણવાળું ના ખવાય, આપતકાળ હોય તો એ ઈંડા કે મીટવાળું ના ખવાય, મૃત્યુ થવાનું હોય તોય પણ એવું દારૂને અડેલું હોય એવું ના ખવાય. પણ આપતકાળ હોય તો ક્યારેક કોઈક ધર્મમાં બાંધછોડ, બીજા ધર્મ સામાન્ય ધર્મમાં કરવી પડે તો એનો કોઈ બાધ નથી આપતકાળમાં. પણ જ્યારે કોઈ ભગવાનના ભક્ત આપણા કરતાં વિશેષ પાડતા હોય ને આપણને પૂછે, તો એને સ્પષ્ટ જેવું હોય એવું કહેવું. પણ ત્યારે લાજે કરીને, શરમે કરીને કે ભક્તને સાચવવા માટે ક્યારેય પણ ખોટું ના બોલવું, નહીં તો ભગવાન એનો દંડ આપણને આપે છે. આ કળિયુગમાં જે નીચ જાતિના લોકો છે તે વર્ણોને ને ભેખને પણ આવી પેસીને વટલાવી દે છે, એવું ઘણી જગ્યાએ જોવામાં આવે છે. અને જે નીચ જાતિના છે તેને ધર્મના ઉપર દુઃખ ને વેર છે, એટલે જાત જાતના વેશ ધરીને તે વર્ણોનો ઉચ્છેદ કરે છે. આ બધું પહેલાં બહુ થતું, આજે પણ આજે પણ એવું થાય છે. જેને લવ જેહાદ કહે છે ને, એવું જ છે, એવું જ છે. હિન્દુ જ્ઞાતિને ખલાસ કરવા માટેની આખી સ્કીમ, કોઈ પણ રીતે યુવતીઓને આખી એની બુક છે, કેવી રીતે કેટલી યુવતીઓ ફસાઈ ગઈ, એને કેટલું દુઃખ, એને કેટલું એ જે આખી નારી સંરક્ષણ કેવી આખી એક બુક છે, બુકની અંદર એ લાઈવ જે બની ગયેલી ઘટનાઓ છે, એવી દીકરીઓએ પોતાની ઘટનાઓ આપવીતી કીધી છે કે અમે કેવી રીતે ફસાયા, ક્યાં ક્યાં ગયા અને આખરે અમારી દશા કેવી થઈ. નથી અત્યારે અમને અમારું કુળ સંગરતું, નથી અમારું પરિવાર અમને સંગ્રહ કરતો, આજે એ નથી અમને પાલવતો, નથી ઓલી બાજુ લાત ખાધી, આખા એના રૂપિયા જ છે. આખું કેટલું બધું એનું આખું કૌભાંડ આવે છે કે આટલા રૂપિયા, આટલા આ જ્ઞાતિની દીકરીને ફસાવે તો આટલા રૂપિયા, આ જ્ઞાતિની દીકરીને ફસાવે તો આટલા રૂપિયા, એવું છે. અને આખી એની સ્કીમ ચાલે છે અને ફસાય પણ છે, જાણવા છતાં પણ ફસાય છે. અને જાજી દીકરીઓ જ ફસાય છે, હિન્દુની દીકરીઓ જ ફસાય છે એમાં. તો એ આખી પ્રવૃત્તિ એ પ્રકારની ચાલે છે. એમ પૂર્વે આ બધું જાતિનું બધું બહુ હતું, એટલે એના કારણે આ બધા. અને એ ખરું કે જે ઊંચી જાતિમાં જન્મ્યા હોય, કોઈ ઊંચી જ્ઞાતિમાં જન્મ મળ્યો છે, તો એને કોઈ દિવસ કોઈ જે નાની જ્ઞાતિ ગણાતી હોય એના પ્રત્યેનો ધોધકાર એ પણ ઘણી વખત એવું કરવા માટે પ્રેરતો હોય ઓલાને,
ખરેખર એવું છે કે જે જ્ઞાતિમાં જ્યાં ભગવાને જન્મ આપ્યો છે એ જ્ઞાતિના જે ધર્મ હોય એ બધા પાડીને સુખેથી ત્યાં રહેવું જોઈએ, અને જે રહેતો હોય એના તરફ ઘૃણાની નજરથી કે તુચ્છ નજરથી ના જોવું જોઈએ. એ ભગવાનનો ભક્ત હોય, એ સજ્જન પણ હોય, કોઈ અંત્ય જ્ઞાતિમાં જન્મેલો હોય, સજ્જન હોય. સગ્રામ ભગત હતા, એ કંઈ બ્રાહ્મણ જાતિમાં નહોતા જન્મેલા, પરંતુ સગ્રામ ભક્ત એક આદર્શ મુક્ત જેવા હતા, તો એના તરફનો દૃષ્ટિકોણ પછી એવો ના જોઈએ કે અંત્ય જાતિમાં જન્મેલો છે, એમ જોઈએ કે અંત્ય જાતિમાં જન્મેલો છે છતાં પણ એની સમજણ કેટલી ઊંચી છે, એની ઈમાનદારી કેટલી ઊંચી છે, એનું ભક્તિ કેટલી ઊંચી છે, આવું જોવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણને એ જ જોયું છે, એટલે તો ભગવાન સ્વામિનારાયણને ત્યાં મોચી ભક્ત પણ હતા, ભગવાન શ્રીહરિ પાસે મુસ્લિમ ભક્ત પણ હતા, ભગવાન શ્રીહરિ પાસે બ્રાહ્મણ ભક્ત પણ હતા, ક્ષત્રિય ભક્ત પણ હતા, વૈશ્ય ભક્ત પણ હતા, શુદ્ર ભક્ત પણ હતા, બધી જ જ્ઞાતિના ભક્તો શ્રીજી મહારાજ પાસે હતા. શ્રીજી મહારાજ પાસે કયો ભગત નહોતો, કઈ જ્ઞાતિ એવી નહોતી કે જે ભગત નહોતો. અરે અંગ્રેજ હતા એ ભગત થઈ ગયા હતા, અંગ્રેજો આવ્યા ભારતમાં તો એ ભક્ત થઈ ગયા શ્રીજી મહારાજના. ત્યારે તો શિક્ષાપત્રી લઈ ગયા હોય, અને ત્યારે તો અમદાવાદની મંદિર માટે જમીન દીધી હોય. શ્રીજી મહારાજે જાતિ કરતા પણ એના આત્મા ઉપર વધારે વજન આપ્યું છે, પણ જે ધર્મ છે એનો ઉચ્છેદ શ્રીજી મહારાજે નથી થવા દીધો, નથી કર્યો. જાત જાતના વેશ ધરીને વર્ણોનો ઉચ્છેદ કરે છે, પોતે વણિક હોવા છતાં વેપારને માટે અંત્યજના ઘરમાં જાય, પછી મુસલમાનને અડીને સૂત થયો એમ માને અને ઘેર જઈને અન્ન ખાઈ લે છે. તે સિવાય મોટા સારા વિદ્વાન પંડિત થઈને પણ વ્યસનને લીધે શરીરને વટલાવે છે. આમ બધા લોકોનો મત એક થઈ જાય છે, જોવામાં ખુલ્લો વટાળ દેખાય છે છતાં તેને કોઈ ગનતા નથી. બધા લોકો એકમતના થઈને વટાળનો બાદ ટાળી દે છે, બધા એક થઈ ગયા. હવે તો હોટલનું ખાવાનું હોટલનું પીવાનું, આમાં વટાળ રહ્યું જ ક્યાં? બહારના પીઝા ને બહારનું આન બહારનું આ જેટલું બહારનું ખાય એમાં કશું વિચારવાનું જ નથી. કઈ શુદ્ધિ વિચારવાની, એમાં કયો પાર્ટ એવો છે? ઘણા ભગવાનના ભક્તો એવા છે કે કશું બહારનું ના ખાતા હોય પણ પાપડ પાછા બહાર ના ખાય. પાપડ બહારથી લાવવાના ને એ ખાવાના, બીજું કાંઈ બહારનું ના ખાય પણ પાપડ ખાય. તો પાપડ ખાય, હવે પાપડ તો અત્યારે કદાચ મશીનોમાં બનતા હોય, બનતું હોય છે એવું મશીનોમાં બનતા હોય, પણ પહેલાં તો મશીનોય નહોતા, હાથથી જ વણે. અને અત્યારે ખબર નહીં મને, પણ ગૃહ ઉદ્યોગ તો એમ જ ચાલતા. હવે એમાં બધાય કામ કરતા હોય ને બધી રીતે કામ કરતો હોય, એમાં ધર્મ નિયમ એઠું ચોખ્ખું વળવું મૂકવું રજસ્વલા ધર્મ એ કશું જ ના હોય, ક્યાંથી રહે? લોટ અને પાણી મિક્સ થાય એવું જે વસ્તુ મળતી હોય તૈયાર, એની અંદર કઈ શુદ્ધિ રહે, કયા વ્યક્તિની શુદ્ધિ રહે, અને કોણ આપણા માટે એવું શુદ્ધ તૈયાર કરે, કોને ચિંતા છે આપણી તૈયાર કરે? માટે ભગવાનના ભક્તો બને ત્યાં સુધી, જેટલું બને એટલું, ક્યારેય પણ બહારનું ખાવાના આગ્રહથી ઓછા થાય, શોખ માટે પણ બહારનું નહીં. અત્યારે તો શરીરની તંદુરસ્તી માટે બહારનું નથી ખાવા જેવું, એમાંય અમુક લારીઓ આ ભારતમાં તો અમુક લારીઓ તો ખવાય જ નહીં, બહારનું જ ના ખવાય. પણ માની લો કોઈ શોખીન હોય, થોડા ધીરે ધીરે છોડવાના હોય તો પણ યોગ્ય જગ્યા હોય, નહીં તો કેવા મોટા ભયંકર રોગો થાય છે આજે બહારનું ખાવાથી. શાસ્ત્રો તો પોકારીને કહે છે કે ના ખાશો, પણ એક જીભ માટે જીવ એવો છે ને, જીભ માટે જીવ કાઢી નાખે છે, એક જીભ માટે જીવ કાઢી નાખે આખો, બોલો, મરી જવું પસંદ કરે છે પણ આ જીભડીને અટકાવવાનું પસંદ કરતો નથી. કોણ ખેંચે આટલી બધી? કોઈ દિવસ તમે હોટલોમાં ક્યારેય મંદી આવે, રેસ્ટોરન્ટોમાં મંદી આવે? ગમે એટલો મોંઘવારી થાય, ગમે એટલી ડીશ મોંઘી થાય, પણ ત્યાં તો બધા પહોંચી જ જવાના. એમાં કોઈ દિવસ એક જ ધંધો એવો છે એમાં મંદી ના આવે. વાળનો ધંધો એવો છે, નખનો ધંધો એવો છે, બિઝનેસ એ હારા છે, કરવા જેવા છે, એમાં કોઈ દિવસ મંદી ના આવે. પણ ભગવાનના ભક્તોએ ભગવાનને ધરાવીને જમવું, પવિત્રતાથી જમવું, આજે ભગવાનના ભક્તોએ વંદનીય છે. કરોડો કરોડો વખત એને વંદન છે, ગ્રહસ્થ આશ્રમમાં રહેવા છતાં પણ
બહારનું મોઢામાં કાંઈ મૂકતા નથી, એટલું નહીં પ્લેનોમાં જાય ત્યારે પણ મોઢામાં કાંઈક બહારનું મૂકતા નથી, એ ભગવાનના ભક્તો ખરેખર કળિયુગની અંદર સતયુગી ભગવાનના ભક્તો કહેવાય. કારણ કે જેવો અન્ન એવું જ મન થાય છે, અન્ન જેવું જાય જેવું મન જાય, એવું મન થાય અને મન એવું થાય. અરે ભગવાનનો પ્રસાદ હોય પણ અતિ અતિ પડતો રજોગુણી હોય ને તો એ અંતરમાં સત્વગુણ ના રહેવા દે. ભગવાનનો પ્રસાદ હોય અને બહુ ધમધમતાન બધી રીતનો હોય તો એ અંતરની અંદર સત્વગુણ નથી રહેવા દેતો. તો બહારનું ગમે તે ખાય અને એ ભગવાનની ભક્તિ કરે અને એ ભગવાનના માર્ગે હાલે, એ તો કોઈ વાતમાં માલ જ નથી, ક્યારેય શક્ય નથી. ક્યારેક આપતકાળ હોય, તમે ગુણબુદ્ધિવાળા હો, શરૂઆત હોય સત્સંગમાં, બરાબર છે. નહીં તો આપણા હમણાં જ લંડનમાં શૈલેષ ભગત બહુ ઊંચી પોસ્ટ ઉપર ગયા છે, મોટી મોટી કંપનીના ઓડિટ કરવા માટે એને બહાર જવાનું બહુ થાય. હમણાં જ ધારના પારના 4 મહિનાથી ચાલતા હતા એ ભક્તોને, 4 મહિનાથી ધારના પારના. મલેશિયા જવાનું થયું લંડનથી, ધારના પારણા ચાલતા હોય ઘરેથી ઢેબરા લઈને જાય. એક દિવસ તો ઉપવાસ કરવાનો, બીજે દિવસે જમવાનું હોય, એમાં જે લઈ ગયા હોય એ તો હુકાઈ જાય ને. 2-4, 5 દાડા, 6 દાડા રહેવાનું હોય તો ફ્રૂટ ને એવું બધું જમીને પોતે અઠવાડિયું બહારના દેશમાં કાઢે, પણ ત્યાં એને એને જાય તો બિઝનેસ ક્લાસની ટિકિટ કંપની આપે તો ખાવા પીવાનું રહેવાનું તો આપે જ ને, પણ એને કશું કામનું નહીં. ભગવાનને રાજી કરવા માટે ભગવાનના ભક્તો આવું કરે છે. બધી જ જગ્યાએ બધી સુવિધા મળતી હોય છતાં પણ ભગવાનને રાજી કરવા માટે કશું જ બહારનું મોઢામાં મૂકતા નથી એવા ભગવાનના ભક્તો છે. ભક્તિ કરે છે તો ભગવાનને ગુરુજી જેવા મોટા પુરુષ પણ એના પર રાજી થાય છે. માટે ભગવાનના ભક્તો એમાં સાવધાન બને. સતસંગ મે જન આવત જેતા, બાઈ બાઈ કહાવત તેતા, સતસંગ કો ખપજે તો જાકો, વચન મનાવત તે તો તાકુ, વચન મનાવત તે તો તાકુ, ખપવી ન વચન હમારા જોવું, જોરસે નહીં મનાવત સોવું, ખપ ઉપરે રહે જોર હમારા, એસે સતસંગ કો રહે ધારા, એસે સતસંગ કો રહે ધારા. બહુ સરસ મહારાજ વાત કરે છે. હવે અત્યારે જે કોઈ બાઈ બાઈ સત્સંગમાં આવે છે તેમાં જેને જેટલો ખપ જણાય છે એ પ્રમાણે અમે તેને અમારું વચન મનાવીએ છીએ. જેને ખપ ના હોય તે લોકો પાસે જોર કરીને અમે અમારું વચન મનાવતા નથી. ખપ ઉપર જ અમારું જોર છે. જેને ખપ હોય છે તે જ સત્સંગને ધારીને રાખે છે. મહારાજ કે અમે જે બાઈ બાઈ અત્યારે સત્સંગમાં આવે છે એને ખપ જણાઈને એ પ્રમાણે અમારું વચન મનાવીએ. કોકને અતિ આગ્રહ કરે અને કોઈકને બિલકુલ આગ્રહ ના કરે, સહેજે છોડ દે, તારે ભાઈ આમ કરવું હોય તો કર, નહીં તો કંઈ વાંધો નહીં. એકને આગ્રહપૂર્વક, ગુણાદિતાનંદ સ્વામી પણ કહે છે, એકને આગ્રહપૂર્વક વર્તાવે, તારે આમ વર્તવું જ પડશે, તારે આમ કરવું જ પડશે, અને એકને શું કહે છે, આવું કર્યું હોય તો સારું. એકને કહે છે આવું કર્યું હોય તો, આવું પાડ્યું હોય તો સારું. કેમ એકને એવું કહેવું પડે છે કે આવું કર્યું હોય તો સારું, અને એકને એવું કહે છે તારે કરવું જ પડશે, ચાલશે જ નહીં? કારણ કે ઓલાને ખપ એટલો જાગતો છે, એને ગરજ છે કલ્યાણની, એટલે એની ઉપર ભગવાન કે ભગવાનના સંત અધિકાર કરી શકે છે. એને પોતાનું શીશ એને સોંપ્યું છે, પોતાનું મન સોંપ્યું છે, એને પોતાના કલ્યાણના દાતા માન્યા છે, એને ચોક્કસ એટલો વિશ્વાસ છે કે આ જે કરશે મને સોડી ઉપર શયન કરાવશે તો પણ મારું હિત કરશે, એને અધિકાર આપ્યો છે, એટલે એને આગ્રહપૂર્વક વઢે છે, ખીજે છે, કહે છે. શ્રીજી મહારાજ કે અમે એવું કરીએ છીએ. ખપ જોઈએ ને ત્યાં મહારાજ કે એવી રીતે કહીએ છે. છતાં પણ મહારાજ કે જેવું કપડું મજબૂત હોય એવો ભાર એમાં ભરીને બંધાય છે. બધા જ કપડાની એક રીત નથી હોતી, બધાની એક રીત રાખીએ તો કામ પાર ન પડે.
કામ પાર જ ના પડે, બધાય કપડાં એ તો જાડું કપડું હોય તેમાં જેટલું પછી ભરો તો વાંધો ના આવે, પાતળું હોય ફાટી જાય, એમ ખપ પાતળો હોય અને પછી એની ઉપર વજન ઝાઝું આપો તો વ્યક્તિ તૂટી જાય. પણ જેને જેટલો ખપ હોય ને ભગવાનને મોટા સાધુ એટલું જ એની ઉપર વજન આપે. હવે આપણને થાય કે મને વજન બહુ નથી આપતા, તો સમજવાનું કે મને ખપ ઓછો છે. તો કે વજન બહુ નથી આપતા તો ખપ ઓછો જ હોય ના, ઘણી વખત એવું હોય જરૂર જ ના હોય એટલું વજન. ઘણી વખત કોઈ ગુણિયલ વ્યક્તિ હોય, સુજ્ઞ વ્યક્તિ હોય, થોડીક વાતમાં સમજી જાય એવો હોય તો કંઈ એવું જરૂરી નથી કે ભગવાનને મોટા પથરા લઈને જ બેઠા વજન દીધે જ રાખવું, એને કંઈ એવું ગમતું નથી. કોઈ વ્યક્તિ સાનમાં સમજી જ જાય છે તો પછી એની ઉપર એટલો પ્રહાર કરવાની જરૂર જ નથી. એટલે એવો પણ અર્થ ના લેવો કે ભાઈ મને મારી ઉપર પ્રહાર કરતા નથી એટલે મને ખપ નથી, એવો પણ અર્થ ના લેવો. અને જેની પર પ્રહાર કરે જ છે એને જ ખપ છે, જેની પર પ્રહાર નથી કરતા એને ખપ નથી એમ નહીં, ઓલાને પ્રહારની જરૂર નથી. એ સહેજે ઈશારામાં સમજી જાય છે, થોડીક વાતની અંદર સમજી જાય છે, તો એની ઉપર ઝાઝો પ્રહાર ના પણ કરવો પડે. પણ કોઈક લોઢા જેવો સ્વભાવ હોય અને ખપવાળો ભગવાનનો ભક્ત હોય તો પછી એની ઉપર પ્રહાર કરવો પડે. ક્યારેક કોઈક પ્રસંગમાં પ્રહાર બહુ કરે અને કોઈક પ્રસંગમાં બિલકુલ પ્રહાર ના કરે, છૂટ મૂકી દે, એ ભગવાનને મોટા પુરુષો જોતા હોય કે આમાં આને નુકસાન કેટલું થાય છે એ પ્રમાણે કરે. હિતકારી વચન પણ કઈ રીતે મનાય છે તેની તપાસ અમે અગાઉથી કરીએ છીએ. શ્રીજી મહારાજ કે હિતકારી તો અમે બધું હિતકારી જ કહીએ, પણ મહારાજ કે વિચારીએ કે આ હિતકારી વચન કેવી રીતે હું કહું તો આને મનાય, આવું અમે અગાઉથી પહેલાં બધું માળખું તૈયાર કરી દઈએ છીએ. અને અમૃતને ઝેર બંને વચનમાં રહ્યા છે તે મોઢામાંથી ઉચ્ચારતા જ કળાઈ જાય છે. અમૃત અને ઝેર બંને ક્યાં છે? મોઢામાં જ છે. બોલે એકની વાણી લાખ લે, એકની વાણી લાખ લે અને એકની લાકડીઓ ખાય, એક વિદેશ ગયો ના વિસરે અને એક પાસે ના પોસાય. એક પાસે પોસાતો નથી અને એક વિદેશ ગયો છે વિસરતો નથી, બોલો કારણ શું છે? વાણી. વાણી અમૃત જેવી હોય. ઘણા ભગવાનના સંતો ભક્તો એવા હોય કે વાત તમને કડવી કરે તો એ લાગે કેવી? મીઠી, અમૃત જેવી લાગે. એમને વાત આપણા સ્વભાવ ઉપર જ કરી હોય પણ તોય આપણને હસતા હસતા એ કડવી દવા લેવાની ઈચ્છા થાય, બોલો. અને ઘણા હાકરનું કોટેડ ચડાવીને આપે ને તો એનો મૂળભૂત સ્વભાવ ઝેર હોય ને એટલે કડવું જ લાગે. તમને હાકર આપે ને તો અંદરથી ઝેર જેવું લાગે કડવું, કહેતા ના આવડે. એટલે આ રીતને શ્રીજી મહારાજ અપનાવતા, આ રીત ઉપદેષ્ટાઓને પણ અપનાવી પડે અને આ રીત તમારે પરિવારની અંદર વડીલો હોય એને પણ અપનાવી પડે. જે લોકો બીજાના માર્ગદ્રષ્ટા તરીકે ગણાતા હોય એ ચાહે ત્યાગાશ્રમમાં હોય, ચાહે ગૃહસ્થાશ્રમમાં હોય, ચાહે એક્સ વાય ઝેડ જગ્યાએ હોય, જે જગ્યાએ હોય એને આ વાતને શ્રીજી મહારાજની જાણી રાખવી જોઈએ તો એ યોગ્ય રીતે કામ કરી શકે. જો એ ના જાણી રાખે તો એને ક્યારેક પ્રોબ્લેમ થાય. અમૃત જેવા વચનનું પરિણામ અમૃત જેવું હોય છે અને ઝેર જેવા વચનનું પરિણામ ઝેર જેવું હોય છે. એટલા માટે અમે અમૃત જેવા વચનોથી સત્સંગને નિર્દોષ રાખીએ છીએ. તેમાં પણ જો કોઈ ઝેર જેવું વચન બોલે તો તે બીજાને પણ ઝેર રૂપ જ કરી દે છે. અમે તો તેને અમૃતપાન કરાવીને પરાને ઠેકાને લાવીએ છીએ. કોઈક કદાચ કોઈક વચન એવું બોલી ગયા હોય ઝેર જેવું અને કોઈ સત્સંગમાંથી પાછો પડી ગયો હોય તો ભગવાન પાછા એને ધીરે ધીરે અમૃત જેવું વચન આપીને પાછો રસ્તે ચડાવી દે. માટે વચન બોલતા પહેલાં ધ્યાન રાખવું પડે. શ્રીજી મહારાજની રીત એવી હતી, મહારાજ કોઈને ને કોઈને ચેતવી દેતા. વરતાલની અંદર રસોઈ જમવા માટે સંતોને બેસાડ્યા, પાર્ષદોને પણ મહારાજ કે બેસો, એટલે સંતોને બધા પાટલા ઉપર બેસાડ્યા મહારાજે, એટલે પાર્ષદો બધા પાટલા ઉપર બેસતા નહોતા, હેઠા બેઠા, કે સંતો પાટલા પર બેઠા છે અમારે કેમ બેસાય. શ્રીહરિએ એમને વારંવાર કહ્યું કે તમારે કાંઈ વાંધો નહીં, તો પણ બુદ્ધિવાળા રાજાઓ માનતા નહીં. પાર્ષદ એટલે આ રાજાઓ જે છ છ આઠ આઠ મહિના બાર બાર મહિના મહારાજ ભેગા રહેતા ને, સુરાબાપુન માત્ર દાદલ જેવા એવા,
તે પદાત્યો પણ સંતની મર્યાદા રાખતા બોલ્યા ચાલ્યામાં ઘણો જોગ હોવા છતાં એવી કોઈ પણ ક્રિયા કરતા નહીં જેથી સંતો દુભાય. શ્રીહરિ કહે, અમારી સાથે જે રહે એને કોઈ પ્રકારની રીસ રાખવી નહીં અને સંત હરિભક્તોને ડારો દેવો નહીં. કોઈને કંઈ કહેવું હોય તો હાથ જોડીને બોલવું. કોઈને કંઈ કહેવું પડે ને હાથ જોડીને, તમે બહુ સારા છો, બહુ સારું કરો છો, પણ આટલું જ ખાલી સુધારો કરવાનો, બીજું કાંઈ નહીં, બસ આટલું કરદો એટલે બહુ થઈ ગયું. હાથ જોડીને શ્રીજી મહારાજ આવી રીતે, એમ નહીં, તમને શું ભાન પડે છે, શું ખબર પડે છે, હાલે આવ્યા છો, હજુ બેહતા આવડતું નથી, ખાતા આવડતું નથી, પીતા આવડતું નથી, હું રખડ્યા કરે, એમ નહીં ભાઈ. ટાઈમ થઈ ગયો છે અત્યારે, હવે તમારે ભજનનો ટાઈમ થયો છે, થોડું ભજન કરી લો. તમારા હવે ભગવાનની માનસીનો ટાઈમ થઈ ગયો છે, કરી લો માનસી પૂજા. હવે તમારા ટાઈમ થઈ ગયો છે કથાનો, કથા કરી લો, સાંભળી લો. એમ શ્રીજી મહારાજ કે રીત સત્સંગની છે, આમ કેવું લો, આમ કેવું. ભગવાનને મોટા પુરુષો પછી અતિ ખપવાળાને કોકને ઠપકાર દે એ રીત એમની માટે બરાબર છે, બાકી મુમુક્ષુ માત્ર માટે, મુમુક્ષુ સાધન દશામાં છે, મુમુક્ષુ તેના માર્ગે હાલ્યો છે અને એને કદાચ કોઈ બે જીવ, પાંચ જીવ, દસ જીવ સાથે વ્યવહાર કરવાનો છે, એના માર્ગદર્શક કે ઉપદેષ્ટા થયેલો છે બે હાથ જોડીને. આપણે આવું કરીએ તો કેટલું સારું, આવી રીતે વર્તીએ તો કેટલું સારું, આપણે આવું બોલીએ તો કેટલું સારું. આમ કરીને વાત કરવી તો શ્રીજી મહારાજ કે બધું શોભે. અમૃત જેવી વાત કરીએ ને તો સામેવાળામાં અમૃત પ્રગટ થાય અને ઝેરની જેમ વાત કરીએ ને તો સામેવાળામાં ઝેર પ્રગટ થાય. આપણે શું પ્રગટ કરવું છે એ આપણા હાથની વાત છે. માટે જીભ ઉપર અમૃત રાખવું, જીભ ઉપર ઝેર રાખવું અમૃત જેવું. દાદા લજપતતા લાડુ જમો ને એવું જીભ ઉપર લજપચતું અમૃત રાખવું. શ્રીહરિ કહે, અમારે સંતો હરિભક્તો ડારો દેવો નહીં, કોઈને કાંઈ કહેવું હોય તો હાથ જોડીને બોલવું. તમને શસ્ત્ર બંધાવ્યા છે પણ એના કેપથી કોઈને દબાવવા નહીં. મહારાજ કહે, આ શસ્ત્ર એમ કે જોઈ છે બંદૂક, એમ ના કહેવું. મહારાજ કે આ શસ્ત્રો તમને બંધાવ્યા છે એ કંઈ બતાવવા નથી બંધાવ્યા, આમ કીધું મહારાજે. અને તમને સંત હરિજનોને લગારી દુખવશો તો દુઃખનો પાર નહીં આવે. પાર્ષદોને મહારાજે કહ્યું, બિલકુલ રૂઆબમાં રહેતા નહીં. આ સંત કે હરિભક્તો એને જો બિલકુલ દુભ્યા, કારણ કે મૂળ ક્ષત્રિય પ્રકૃતિના હતા ને, અને ક્ષત્રિય પ્રકૃતિ આકરી જ હોય. થોડીક વાત જો પછી સંત આમ તેમ થાય કે હરિભગત આમ તેમ થાય તો પછી આવી જાય મૂળ પ્રકૃતિમાં. એટલે મહારાજ કે બિલકુલ દુખવતા નહીં, નહીં તો બહુ દુઃખી થશો. તેની સન્મુખ અમે ક્યારેય જોઈશું નહીં. પછી તમારું કરેલું તમે જાણો. જેને મોક્ષનો ખપ ન હોય તે આવો અમૃત ઉપદેશ ન માને તેવાને તો શ્રીહરિ તરત રજા દઈ દેતા. તેથી સૌ પદાતીઓ અપરાધથી ડરીને સંતની મર્યાદા રાખતા અને તેથી તેઓ પણ પાટલા પર બેસતા નહીં. શ્રીહરિ તેથી પ્રસન્ન થયા. ગરડા મંદિરનું કામ ચાલતું હતું. ગામ વાવડીની ખાનેથી પથ્થરના 40 ગાડા આવ્યા ત્યારે મહારાજે સાધુની જગ્યામાં સાધુને કહ્યું, પથ્થરના ગાડા આવ્યા છે માટે હે મહારાજો પથરા ઉતારવા હાલો. હે મહારાજો ઊભા થાવ. હવે બધા માળા કરતા હતા, બધા સંત ઉઠ્યા પણ એક સંત ના ઉઠ્યા, માળા ફેરવતા બેસી રહ્યા. ત્યારે મહારાજ કે, અમારા વચનનું ઉલ્લંઘન કરીને માળા ફેરવે છે તે કોણ ફળ દેશે? તમે એક પથ્થર ફેરવશો તો માળાથી અધિક ફળ થશે. એમ કહીને મહારાજ લીમડા નીચે પધાર્યા. પછી સાધુ ઊભા થયા અને પથ્થર ગોઠવવા લાગ્યા. શ્રીજી મહારાજ રોકટોક કરતા પણ રોકટોક કરવાની રીતથી રોકટોક થાય. આપણી ભાષાની મર્યાદાને જાળવીને રોકટોક થાય. આપણી જીભ ઉપર શ્રીજી મહારાજના વચનને રાખીને રોકટોક થાય. રોકટોક કરવીને રોકટોક સાંભળવી એનો તો આ સત્સંગ છે. આ સત્સંગ જ રોકટોકનો છે. પણ રોકટોક કરવાની એક મર્યાદા છે અને રોકટોકને સમજવાની પણ એક રીત છે. મર્યાદા પણ છે અને રીત પણ છે. રીત ના જાણી હોય તો આપણે લાગે કે આપણે બધું સાચું જ કરીએ છીએ, પણ બધું સાચું ના હોય. કોઈ આપણને હાથ જોડીને કહે કે ભાઈ મને થોડું આવું લાગે છે તમારે આટલો ફેર કરવા જેવો ખરો, તો વિચારવું જોઈએ કે મને આને કીધું તો હરું હશે. પણ પછી એમ ના કહેવાય કે મેં શું ખોટું કર્યું હતું. જીવનો સ્વભાવ કેવો છે,
કોઈ ધીરેથી કે ખપ ઘણા જીવને ખપ જ નહીં, બિલકુલ ખપ નહીં, સીધો જ વિચાર કરે મેં શું ખોટું કરી દીધું, તે એવું કરી દીધું. ભાઈ ખોટું નહીં કર્યું પણ એને લાગ્યું છે તો કંઈક તો હશે ને. એકાંતમાં બેસીને વિચારો, વિચારો કે આ ખોટું છે, પણ સીધું ત્યાંથી જ વડકું ભરે કે મેં શું ખોટું કર્યું. ઓલો તો પ્રેમથી કહે છે, કહેવાવાળો પ્રેમથી હાથ જોડીને કહે છે કે ભાઈ તમારું બધું સારું છે પણ આટલું એક મને થોડું લાગ્યું કે તમારે થોડું બોલવામાં ધ્યાન રાખવા જેવું છે, થોડું તમારે છે ને બેસવામાં ધ્યાન રાખવા જેવું છે, તમારે થોડું છે ને જમવામાં ધ્યાન રાખવા જેવું છે, બીજું કંઈ નહીં. એટલે મેં શું ખોટું કર્યું, અમને કાંઈ ખબર નહીં પડતી હોય, એમને જ અમે મોટા થઈ ગયા હોઈશું, અમને કાંઈ ખબર નહીં હોય, એવું નથી ભાઈ. બે હાથ જોડીને કોઈને કહેવું તો કેવી રીતે કહેવું એ પણ શીખવા જેવું છે. અને કોઈ આપણને બે હાથ જોડીને વિનંતીપૂર્વક દાસભાવે કહે ને તો આપણે એને પ્રત્યુત્તર પણ એટલા જ દાસભાવે સામે દેવો કે તમે કીધું એની હું ચોક્કસ તપાસ કરીશ, અને મારા જીવનમાં જો એ ભૂલ હશે તો હું ચોક્કસ સુધારો લાવી દઈશ. અને જો કોઈ વિચક્ષણ પુરુષ, કોઈ આપણા મોક્ષના દાતા એવા કોઈ મોટા પુરુષે કીધું ત્યારે તો એમ કહેવું કે મને દેખાતું નથી મારા મોહમાં, પણ તમે કીધું એટલે મારામાં હોય જ, અને હું એને ધીરે ધીરે કાઢવા પ્રયત્ન કરીશ તમારી કૃપાથી. પણ કોઈ પણ ભગવાનના ભક્ત, સંત, ભક્ત, એક નાનો છોકરો આપણને આવીને કહે ભાઈ આટલું આમ છે, તેને વડકું ના ભર લેવું કે કોણ વરી તું કેવડો, હશે ભાઈ ધ્યાન રાખીશું, જોઈ લઈશું, સુધારી લઈશું, આટલું કહેવાની અંદર શું જતું રહે, કાંઈ નહીં. અને કોઈને કહેવું તો કોઈને એમ કહેવું હું તમે સુધરતા જ નથી ને આમને આમ, એમ કહેવું એના કરતાં તમારું બહુ બધું સારું છે પણ આટલો ફેરફાર કરો તો. બે રીતને જાણવા જેવી છે, કોઈ આપણને કહે ત્યારે આપણી સમજણ કેવી હોવી જોઈએ એ, અને આપણે કોઈને કહેવું છે ત્યારે આપણી સમજણ કેવી હોવી જોઈએ, આપણા વિચાર કેવા હોવા જોઈએ, આપણી વાણી કેવી હોવી જોઈએ, એ શ્રીજી મહારાજ આપણને શીખવાડે છે. નહીં તો ઝેરના બીજ વવાઈ જાય, સાચું જ કહેતા હોઈએ પણ ઝેરના બીજ વવાઈ જાય, બીજું કાંઈ નહીં, ઝેરના બીજ વવાઈ જાય. માટે પ્રેમથી કહીએ તો સાંભળે ખરું કોઈ, પાંચ વખત કહીએ, દસ વખત કહીએ, પંદર વખત કહીએ અને નથી કહેવું, બે હાથ જોડીને દૂર રહીએ, આપણને લાગે નહીં સુધારો થાય તો કંઈ નહીં. પણ કોઈને કહેવામાં આપણો સ્વભાવ બગડે એવું આપણે શા માટે કરવું, કોઈને કહેવામાં આપણું ભક્તપણું કે સાધુપણું જાય એવું આપણે શા માટે કરવું, અને કોઈ આપણને કહે એમાં આપણું ભક્તપણું સાધુપણું સાંભળવામાં જાય એવું આપણે શા માટે કરવું. બે બાજુનો વિચાર યથાર્થ કરીને વર્તે એ ભગવાનને વાલો થાય. જે પાત્ર જ્યારે જેવું ભજવવાનું થયું, ક્યારેક કોઈક આપણને કહેવા આવે ત્યારે આપણું સાંભળવાનું પાત્ર થઈ ગયું, ક્યારેક આપણે કોઈને કહેતા હોય ત્યારે આપણું કહેવાનું પાત્ર થયું, તો બે પાત્રને જે બેલેન્સ રાખી શકે એ શ્રીજી મહારાજને રાજી કરી શકે. ઘણાને કેવું હોય, બધાને કહેવાનું ફાવે પણ એને કોઈ કંઈક કહે થોડું તો એનાથી એ સ્વીકારવાનું અથવા તો એનું સંશોધન કરવાનું ના ચાલે. એને બધાનું સંચાલન ફાવે પણ એનું સંચાલન કોઈ કરે તો એને ના ચાલે. આવા આ પ્રકારનું માણસ જેનું હોય એ શ્રીજી મહારાજને વાલો ના થઈ શકે. શ્રીજી મહારાજ કહે છે જ્યારે જે પાત્ર જેવી રીતે ભજવવાનું થયું હોય ત્યારે મહારાજની રુચિ આમાં શું છે ને મહારાજનો મત આમાં કેવો હોય એવું વિચારી એ પ્રમાણે વર્તે એ ભગવાનને રાજી કરી શકે. અમે સત્સંગમાં જેટલા વર્તમાન નિયમ કર્યા છે તે બધા નિર્દોષ અને શુદ્ધ જોઈને જ કર્યા છે. જે મનુષ્ય નિર્દોષ હોય તેને તે ઘણા ગમે છે, નિર્દોષ લોકોને માટે જ આ સત્સંગ છે. જે નિર્દોષ હોય તેનો રંગ દિન પ્રતિદિન ચડતો જ રહે છે. જે કોઈ નરનારી મનુષ્ય જો દોષયુક્ત હોય તો તે સત્સંગમાં પાર પડતા નથી, છેવટ સુધી રહેતા પણ નથી. નિર્દોષ હોય એ જ આ સત્સંગમાં ટકે. બાકી જે બીજાના અવગુણ જોવાવાળાના અભાવ લેવાવાળા એ સત્સંગમાં બે પાંચ દસ પચીસ વર્ષ પછી વિદાયત થવાનો. આ સત્સંગ એને સંઘરી જ ના શકે કારણ કે મળદું છે. મળદાને જેવી રીતે સમુદ્રની અંદર માછલી રમે છે, મોટી થાય છે, બધું જ બરાબર છે, જન્મથી મૃત્યુ સુધી માછલી પાણીમાં જ હોય, પણ જેવું મૃત્યુ થયું સમુદ્રની લહેર મરેલા માછલાના હાડપિંજરને બહાર નાખી દે છે. એવી રીતે સત્સંગની અંદર જે નિર્દોષ ભાવે રહેતો હોય ને એને આખી જિંદગી જતી રહે ને ડૂબેલો રહે, દેહ છૂટે ને અક્ષરધામમાં જાય. નિર્દોષ ભાવે ના રહેતો હોય ને તો આખું મંદિર એકલાએ ઊભું કર્યું હોય, શાસ્ત્રમાં પણ ઘણી બુદ્ધિ પુક્તિ હોય, અંત્યના 14માં પ્રમાણે શાસ્ત્રમાં બુદ્ધિ પુક્તિ હોય, બીજાને
સમજાવવામાં પણ બહુ હોશિયાર હોય, બધી જ એને ખ્યાલ આવતો હોય, તો પણ સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે. અને તેના 14માં અયોધ્યા પ્રસાદજી મહારાજનો પ્રશ્ન છે. બુદ્ધિ જાજી છે, શાસ્ત્રમાં પૂગે છે, છતાંય એ વિમુખ થાય છે. એકમાં બુદ્ધિ ઓછી છે, શાસ્ત્રમાં પણ એટલી ખબર નથી પડતી, તો પણ એ પાર પડે છે. કારણ કે ઓલાની બુદ્ધિ નિર્દોષ છે, ઓલાની બુદ્ધિ સાપિત છે. માટે સાપિત બુદ્ધિવાળા શ્રીજી મહારાજ કે સત્સંગમાં પાર પડતા નથી. માટે સત્સંગ કરી કરીને પોતાની બુદ્ધિમાં રહેલું સાપિતપણું જેટલા અંશ હોય એને કાઢતા રહેવું. જે કોઈ છેવટ સુધી રહેતા નથી, જે અત્યંત નિર્મળ મની હોય તેમાં થોડીક પણ મલિન રજ હોય તો તે તરત દેખાઈ આવે છે, છુપાઈ રહેતી નથી. અમે મણીના જેવો સત્સંગને અપરંપાર નિર્મળ કર્યો છે, એટલે હવે નિર્મળ મનુષ્યો હશે તેવા લોકો જ સત્સંગ કરશે. જેને મોક્ષનો લાભ જોરદાર હોય છે તે જ સેવા કરે છે, જે સેવા કરે છે તેને જ અતિ ખપ છે, તે જ બધા દોષનો ત્યાગ કરી દે છે, એ જ બીજાના ને પોતાના સર્વ અવગુણને તજીને કેવળ ગુણોનું જ ગ્રહણ કરે છે. લો, પોતાના અવગુણ તજીને બીજાના ને પોતાના ગુણોનું જ ગ્રહણ કરે છે જેને ખપ છે. એ જો ગ્રહસ્થ આચાર્ય થાય તો તેનું વર્તન પણ તે રીતનું જ થાય, તેમાં દોષ જોવાય નહીં. કારણ કે ગ્રહસ્થને ધન અને નારી મુખ્ય હોય છે. ત્યાગીના અને ગ્રહસ્થના ધર્મ જુદા જુદા છે. ગ્રહસ્થ આચાર્યને ગ્રહસ્થના નોરમાં ચાલવું પડે, માટે ત્યાગી ત્યાગીના ધર્મને બચાવીને તે આચાર્યની સેવા કરે. કઠિનમાં કઠિન વચન તો એ છે કે ત્યાગીએ ગ્રહસ્થને ગુરુ કરવા, ત્યાગી પોતે ધન રાખે નહીં, અન્ય પાસે રખાવે પણ નહીં. છતાં ગ્રહસ્થ આચાર્ય ગુરુને માટે જઈને ધન લઈ આવે, નામના પૈસા ઉઘરાવી લાવે છે. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા, હવે અમે ચોક્કસ તેમ જ કરીશું. આપની જેવી આજ્ઞા હોય એ પ્રમાણે અમારે પ્રેમથી ચાલવાનું હોય છે. શાસ્ત્ર અને લોકની જે રીત છે તે રીતે અમે આપને માન્યા છે. આપ જે વખતે જે વચન કહો એ પ્રમાણે જ અમારે કરવું છે, એવો નિર્ધાર કર્યો છે. જેટલા સંતો હરિભક્તો છે બધાને એવું જ એક તાન છે. એ સાંભળીને શ્રીહરિ પ્રસન્ન થયા, છાતીમાં ચરણ આપ્યા અને બધા હરિભક્તોને પણ ચરણ આપ્યા. આવું ચરિત્ર બોટાદમાં કર્યું. પછી દયાળુ પોઢી ગયા, કૃપાળુ સવારે ચાલવા તૈયાર થઈ ગયા. હરિભક્તોને તો શ્રીહરિને રોકવાનો ઘણો જ ભાવ હતો, છતાં શ્રીહરિ તો ચાલવાનો નિર્ણય ઉપર જ રહ્યા. સોમલા ખાચરને સાથે લીધા. સેવા કરવામાં કુશળ તે સોમલા ખાચર તરત તૈયાર થઈ ગયા. દરબાર હમીર ખાચરની ગોળી ગઢપુર સુધી લીધી. તેના ઉપર શ્રીહરિ સવાર થયા. મસ્તી નામના મુસલમાનને ગોળી સાચવવા સાથે લીધો. મોના જોશીને વિપ્ર નરસિંહ બંને શ્રીહરિની સાથે તૈયાર થયા. માત્ર દાદલને પણ એ વેળાએ બોલાવી લીધા. ગામના જે હરિભક્તો હતા તેમણે સાંભળ્યું કે શ્રીહરિ જાય છે, એટલે બધા દોડતા આવ્યા. અમરસિંહ કંસારા આવીને પગે લાગ્યા. વણિક હરિભક્તો હતા એ પેંડા લાવ્યા. દોશી ભગાસેઠની સાથે જે હતા એ બધા બરફી લાવ્યા. ઉત્તર તરફ નદી પાસેનો જે દરવાજો છે ત્યાં બધા ભક્તો આવ્યા. શ્રીહરિએ રાજી થઈને બધાને ઘણા પ્રેમથી બોલાવ્યા. સૌ ફૂલના હાર લાવ્યા હતા, સમયે શ્રીહરિને પહેરાવ્યા. હેતથી વારંવાર વિનંતી કરી બરફીને પેંડા અર્પણ કર્યા. શ્રીહરિની સાથે જે હતા તેમને શ્રીહરિએ સ્વયં પેંડા આપ્યા અને હરિભક્તોને પણ પ્રસાદી અપાવી. પછી તરત મહારાજ બોટાદથી ચાલતા થયા છે ગઢપુર બાજુ જવા માટે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના નવમપુરમાં બોટાદમાં શ્રીહરિએ વટાડની કરેલી વાત અને ગઢપુર જવા ચાલે એ નામે 57મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજ